गुड मॉर्निंग स्टूडेंट्स, इन लास्ट लेक्चर वी स्टडी अबाउट एसी डीसी ट्रांसमिशन, ओवरहेड अंडरग्राउंड ट्रांसमिशन एंड कंडक्टर्स। नाउ टुडेज टॉपिक ऑल्सो वी स्टडी पावर सिस्टम डायग्राम। यू कैन शो हियर, I repeat every lecture this type of power system diagram. You must remember generation, primary transmission, receiving station, secondary transmission, substation, primary distribution and secondary distribution. Okay. Now today's topic is line insulator, its requirement, types and failure of insulator. Okay, now what is the function of insulator? First of all, the main function of insulator is to insulate the conductors from the ground. Like a conductor ne ग्राउंड थी इंसुलेट करे, कंडक्टर ने लाइन थी इंसुलेट करे। एना जे मेनली फोर टाइप्स छे पछी जोईशुं। ओके, एटले रिक्वायरमेंट एनी थई गई, मेन फंक्शन ऑफ द इंसुलेटर इज, एटले वायवामां पूछे तो आवडवું જોઈએ કે ઇન્સ્યુલેટરનું કાર્ય શું છે, ઇન્સ્યુલેટરનું ફંક્શન શું છે. ધ મેઇન ફંક્શન ઓફ ધ ઇન્સ્યુલેટર ઇઝ ટુ ઇન્સ્યુલેટ ધ કન્ડક્ટર્સ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. ઓકે, નાઉ રિક્વાયરમેન્ટ્સ ઓર પ્રોપર્ટીઝ, કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ હોય છે અથવા એની પ્રોપર્ટીઝ કેવી હોવી જોઈએ. ઇટ્સ કોલ્ડ ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ ઓર અવર રિક્વાયરમેન્ટ્સ. ओके, फर्स्ट वन इज हाई मैकेनिकल स्ट्रेंथ। हाई मैकेनिकल स्ट्रेंथ એટલે કે મજબૂત, મિકેનિકલી કેવું હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ. ધ ઇન્સ્યુલેટર શુડ હેવ હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ. ઇટ કેન પ્રોવાઈડ ધ સપોર્ટ ટુ ધ કન્ડક્ટર્સ એન્ડ ઓલ્સો ઇટ કેન વિથસ્ટેન્ડ ધ કન્ડક્ટર લોડ અલોંગ with wind pressure. એટલી મિકેનિકલ સ્ટ્રેન્થ હોવી જોઈએ એની કે કંડક્ટરને સપોર્ટ આપે, અને પવન સાથે, પવનનું જે પ્રેશર હોય છે, કારણ કે આ તો હવામાં હોય એટલે પવનનું પ્રેશર લાગે, તો પવનની પ્રેશર સાથે કંડક્ટરનો લોડ, એટલે કંડક્ટર પણ ખેંચાણ બળ ઉત્પન્ન કરે, બરાબર, એને સામે એ વિથસ્ટેન્ડ કરી શકે, એટલે એ ટકી શકે, એને વિથસ્ટેન્ડ કરી શકે. ઓકે, તો પહેલું છે હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ. સેકન્ડ છે હાઈ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ધ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ધ ઇન્સ્યુલેટર મસ્ટ બી હાઈ એઝ પોસિબલ. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એની વધારે જ હોવી જોઈએ, જેથી કરીને, બરાબર, મટીરિયલમાં પંચર ન થાય. થર્ડ, હાઈ રેઝિસ્ટન્સ ટુ અર્થ. હાઈ રેઝિસ્ટન્સ ટુ અર્થ, ઓકે, એટલે કે અર્થ સાથેનો રેઝિસ્ટન્સ. નોર્મલ મોડમાં અર્થમાં વાયર જાય, અર્થમાં કરંટ જાય નહીં, અને જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે અર્થિંગ એટલે ઇન્સ્યુલેટર જે છે એ હાઈ, એનો રેઝિસ્ટન્સ અર્થની સાપેક્ષમાં હાઈ હોવો જોઈએ. હાઈ સેફ્ટી ફેક્ટર. હાઈ સેફ્ટી ફેક્ટર, ઇન્સ્યુલેટર શુડ હેવ હાઈ સેફ્ટી ફેક્ટર ટુ પ્રિવેન્ટ ધેમ ફ્રોમ ધ ફેલિયર. એટલે હાઈ સેફ્ટી ફેક્ટરનો મતલબ કે તૂટી ના જાય, ફેલિયર ના થાય, બરાબર, ફેલિયર સામે એને રક્ષણ કરવા માટે. ધ સેફ્ટી ફેક્ટર છે એના માટે ડિફાઈન થાય. તો ધ સેફ્ટી ફેક્ટર ઇઝ ડિફાઈન્ડ એઝ ધ રેશિયો ઓફ ધ પંચર સ્ટ્રેન્થ
टू फ्लैश ओवर वोल्टेज। એટલે કે પંચર સ્ટ્રેન્થ અને ફ્લેશ ઓવર વોલ્ટેજના ગુણોત્તર પર આધાર રાખે છે સેફ્ટી ફેક્ટર। નોન પોરોસિટી, નોન પોરોસિટી ધ ઇન્સ્યુલેટર શુડ બી નોન પોરસ ટુ કીપ ઇટ્સ સરફેસ ફ્રી ફ્રોમ ડસ્ટ એન્ડ મોઇશ્ચર। એટલે કે ધૂળ ને ભેજ ને એ બધી વસ્તુથી, એટલે એમાં નોન, એની અંદર ભેજ શોષાવો ના જોઈએ। સસ્ટેન વિથ ચેન્જ ઓફ ટેમ્પરેચર, તો એમ પણ લખાય નોટ અફેક્ટેડ બાય ટેમ્પરેચર, સસ્ટેન વિથ ચેન્જ ઓફ ટેમ્પરેચર। એટલે કે ટેમ્પરેચરની અંદર ચેન્જ થાય તો એને અફેક્ટ કરવું જોઈએ નહીં, તેથી એને શું કહીશું, સસ્ટેન, તેની એ જ કન્ડિશનમાં રહી શકે। તો આટલી એની રિક્વાયરમેન્ટ હતી, ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ કહેવાય, રિક્વાયરમેન્ટ પણ કહેવાય ઇન્સ્યુલેટર માટેની। આ ઇન્સ્યુલેટર મટીરિયલ તરીકે પોર્સેલિન વપરાય છે, ગ્લાસ વપરાય છે, ઓકે, પોર્સેલિન, ગ્લાસ, પછી સિન્થેટિક રેઝિન પણ વપરાય। હવે ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર, મેઇનલી દેર આર ફોર ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર, પિન ઇન્સ્યુલેટર, સસ્પેન્શન ઇન્સ્યુલેટર, સ્ટ્રેન ઇન્સ્યુલેટર અને શેકલ ઇન્સ્યુલેટર, ઓકે। ચાર ઇન્સ્યુલેટર આવશે, પિન ઇન્સ્યુલેટર, સસ્પેન્શન ઇન્સ્યુલેટર, સ્ટ્રેન ઇન્સ્યુલેટર અને શેકલ ઇન્સ્યુલેટર, જેમાં પહેલું ભણીશું આપણે પિન ઇન્સ્યુલેટર। તમે જોયા જ હશે થાંભલા ઉપર આ ટાઈપના પિન ઇન્સ્યુલેટર હોય છે, બરાબર, આના ઉપરથી જઈ રહ્યા કે આના વોલ્ટેજ જે છે એ ઓછા હશે। ડિટેલ ડાયાગ્રામ પણ આવશે, પહેલાં આપણે કેવા દેખાય છે દૂરથી જોઈએ તો આ પ્રકારે થાંભલા ઉપર આ રીતના હોય છે, આ ફિગર એના માટે જ છે। જનરલી આ જે મટીરિયલ છે, બરાબર, લેફ્ટ ફિગરમાં દેખાય છે એની લાર્જ કરેલી, તો પોર્સેલિન મટીરિયલમાં બનેલા હોય છે। પિન ટાઈપ ઇન્સ્યુલેટર આર મેડ ફ્રોમ ધ પોર્સેલિન મટીરિયલ। થાંભલો તમે જોયો હશે તો આ થાંભલામાં આ ઇન્સ્યુલેટર ખૂબ જ નાના છે, આ નાના છે એટલે ઓછા વોલ્ટેજ માટે યુઝ થાય છે, એટલે કે પિન ટાઈપ ઇન્સ્યુલેટર્સ આર યુઝડ ફોર ધ લો વોલ્ટેજ, પ્રશ્ન થાય કે હાઈ વોલ્ટેજ માટે વાપરવા હોય તો, જો હાઈ વોલ્ટેજ વાપરવા માટે તો પહેલાં પહેલું એક ઇકોનોમિકલ જે છે એ આપણને વધારે મોંઘું પડે, એટલે કે સાઇઝ એની વધી જાય અને તેની સાઇઝ વધવાના કારણે એ અનઇકોનોમિકલ થઈ જાય। પિન ઇન્સ્યુલેટર છે એ વન પીસમાં આવે, ટુ પીસમાં આવે, થ્રી પીસ અને ફોર પીસ, 11 kV, 33 kV, 45 kV અને 66 kV, અપ ટુ 66 kV, પણ 66 kVના પણ ઓછા જ હોય છે, 33 kV સુધી આપણે પિન ઇન્સ્યુલેટર વાપરીએ છીએ, ઓકે। અને જે સ્ટ્રેટ લાઇન પિન ઇન્સ્યુલેટર ક્યાં વાપરશું, તો પિન ઇન્સ્યુલેટર આર જનરલી યુઝડ ફોર ધ ટ્રાન્સમિશન લાઇન વિચ આર રનિંગ સ્ટ્રેટ, સ્ટ્રેટ લાઇન હોય તે જગ્યાએ જ પિન ઇન્સ્યુલેટર આપણે વાપરીએ છીએ। બીજી એની ફિગર જોઈશું, આ પ્રકારે પિન ઇન્સ્યુલેટર હોય છે, ડાયામીટર બધામાં ફરતા હોય છે, ઉપરનો જે ભાગ છે જે R15-18 લખેલું છે એને ગ્રુવ કહેવાય, શું કહીશું એને, ગ્રુવ।
આજે દેખાય છે તમને ફિગરની અંદર એ થ્રી પીન પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે. ગ્રુવ ઉપરનો પાર્ટ છે અને ગ્રુવ કહેવાય, ગ્રુવ ઇઝ પ્રોવાઇડેડ ઓન ધ અપર એન્ડ ફોર હાઉસિંગ ધ કન્ડક્ટર, ત્યાંથી કન્ડક્ટરને પકડી રખાય અને ત્યાં એને કન્ડક્ટરને બાંધી દેવાનો. તો કન્ડક્ટર પાસિંગ ફ્રોમ ધ ગ્રુવ ઇઝ બાઉન્ડેડ બાય ધ બ્લાઇન્ડિંગ વાયર, ઓકે, બાઇન્ડિંગ વાયર વડે એને બાંધી દેવાનો, વિચ ઇઝ મેડ ઓફ સોફ્ટ કોપર ઓર સોફ્ટ એલ્યુમિનિયમ. 4 થી 5 આંટા એને બાંધીને બાંધી દેવામાં આવે છે. કે હજુ બીજી ફિગર જોઈશું. કે તો આ પહેલું હતું પિન ટાઈપ ઇન્સ્યુલેટર. લાસ્ટમાં પિન ટાઈપ ઇન્સ્યુલેટરનો ડિફરન્સ આવશે સસ્પેન્શન ઇન્સ્યુલેટર. સેકન્ડ ઇઝ સસ્પેન્શન ઇન્સ્યુલેટર, જેને સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર પણ કહેવાય. પિન ટાઈપ ઇન્સ્યુલેટર હતો એ ઓછા વોલ્ટેજ માટે, એટલે અપ ટુ 33 kV વોલ્ટેજ સુધી આપણે વાપરી શકતા હતા, કારણ કે એનાથી વધારે વોલ્ટેજ માટે એ મોંઘું પડતું હતું, કોસ્ટલી. ઇટ ઇઝ વેરી કોસ્ટલી. તો સસ્પેન્શન ઇન્સ્યુલેટર આર જનરલી યુઝ ફોર હાઈ વોલ્ટેજ. તો હાઈ વોલ્ટેજ માટે કયું વપરાય છે ઇન્સ્યુલેટર? સસ્પેન્શન પ્રકારનું, બરાબર. અને એ છે વર્ટિકલી પ્લેસ કરવામાં આવે છે, દે આર પ્લેસ્ડ ઇન વર્ટિકલ પ્લેન. બીજું એનો મેઇન ડિસએડવાન્ટેજ એવો છે, ધ મેઇન ડિસએડવાન્ટેજ ઓફ ધ સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર ઇઝ ધેટ ઇટ રિક્વાયર્સ અ લાર્જ સ્પેસ બિટવીન કન્ડક્ટર્સ કમ્પેર્ડ ટુ ધ પિન ટાઈપ ઇન્સ્યુલેટર. એટલે કે પિન ટાઈપ ઇન્સ્યુલેટર કરતાં એ વધારે જગ્યા રોકે છે. આ તમને દેખાય છે બરાબર કે બે કન્ડક્ટરની વચ્ચે આ ડિસ્ક છે, આ વચ્ચેનો જે ભાગ છે ડિસ્ક છે, ડિસ્કની વચ્ચે જગ્યા વધારે છે એટલે વધારે જગ્યા લે છે. આ જે ડિસ્ક બનેલી છે એ પોર્સેલિનની છે. તો સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર કન્ટેન ધ નંબર ઓફ ડિસ્ક મેડ ફ્રોમ ધ પોર્સેલિન. પોર્સેલિનની બનેલી બધી ડિસ્ક વપરાય છે. બધી જ ડિસ્ક સિરીઝમાં હોય. ધીસ નંબર ઓફ ડિસ્ક આર કનેક્ટેડ ઇન સિરીઝ ફોર્મ અ સ્ટ્રિંગ, ઓકે, વિથ ધ હેલ્પ ઓફ મેટલ લિંક્સ. એ વચ્ચે દેવો તમે અંદર સેન્ટરમાં, તો મેટલ લિંકથી એ જોઈન્ટ હોય. ઓકે, હવે જેમ જેમ વોલ્ટેજ વધે એમ ડિસ્કની સંખ્યા વધે. એનો મતલબ ડિસ્કની સંખ્યા શેના ઉપર આધાર રાખે છે? ઇટ્સ ડિપેન્ડ્સ ઓન વોલ્ટેજ. ધ નંબર ઓફ ડિસ્ક ઇન ધ સ્ટ્રિંગ આર મેઇનલી ડિપેન્ડ્સ ઓન ધ વોલ્ટેજ રેટિંગ ઓર ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ. 11 kV હોય તો જનરલી એના માટે એક જ ડિસ્ક હોય. પછી 33 kV હોય તો 3 ડિસ્ક આવે, એટલે નિયરર ટુ 11 ટેબલ. નિયરર ટુ, નોટ કમ્પ્લીટ, એટલે કે 11 3 જા 33, તો ત્યાર પર 3 66 kV હોય તો 6 ડિસ્ક જોઈએ એપ્રોક્સિમેટ. એક આ ડિસ્ક આગી પછી હોય, જેમ વોલ્ટેજ વધે એમ ડિસ્કની સંખ્યા પછી થોડીક માઇનોર 11 ટેબલ કરતાં સાધારણ ઘટી જાય. 110 kV હોય તો 8, 132 હોય તો 10, બરાબર. 400 kV હોય તો 22 ડિસ્ક આવે. હવે આ સસ્પેન્શન ઇન્સ્યુલેટર જે છે એના પણ 3 પ્રકાર છે. એક સિમેન્ટેડ, બરાબર, એક સિમેન્ટેડ કેપ ટાઈપ, બીજું ઇન્ટરલિંકિંગ ટાઈપ, અને ત્રીજું છે કોર ટાઈપ. આપણે ડિટેલમાં નથી એટલું, બરાબર. આપણે એક યાદ રાખવાનું છે કે આ ટાઈપના ડિસ્ક હોય છે. થર્ડ, સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર.
સ્ટ્રેન ઇન્સ્યુલેટર કે જે એન્ડ હોય, બરાબર ફિગરમાં જોવે છે ત્રણ પ્રકારની ફિગર છે બરાબર, એમાં રાઈટ સાઈડ વાળી ફિગર છે એમાં તમે જોઈ શકો છો, યુ કેન સી સ્ટ્રેન ઇન્સ્યુલેટર. હોરિઝોન્ટલી તમે રાખો, વધારે જેની મિકેનિકલ સ્ટ્રેન્થ હોય અને જ્યાં એન્ડ હોય જેને આપણે ડેડ એન્ડ કહેવાય. સ્ટ્રેન ઇન્સ્યુલેટર આર જનરલી યુઝ એટ ધ એન્ડ ડેડ એન્ડ ઓફ ધ લાઇન ઓર શાર્પ કર્વ, કર્વ થતો હોય ત્યાં પણ આપણે વાપરી શકીએ, અથવા ક્રોસિંગ ધ રિવર હોય કે જ્યાં ટેન્શન લાઇન ઉપર ટેન્શન વધારે હોય, ઇન્ક્રીઝ હોય, તે જગ્યાએ આપણે એનો યુઝ કરીએ છીએ. ઓકે, ફિગર છે બાજુમાં એક્ચ્યુઅલ છે અને પેલું શાર્પ જે ટેન્શન રિવર ક્રોસિંગ કરવું હોય એવી રીતના. નાઉ સેકલ ઇન્સ્યુલેટર, કયું સેકલ ઇન્સ્યુલેટર? સેકલ ઇન્સ્યુલેટર એ પણ તમે પાર્ટ જુઓ તો આ ક્લેમ્પ સાથે નાનો પાર્ટ આપેલો છે, તો એ શું છે જેને સી ટાઈપ ક્લેમ્પ કહેવાય, ઉપર બોલ્ટ હોય પછી વચ્ચે સેકલ ઇન્સ્યુલેટર, નીચે બોલ્ટ કમ્પ્લીટ થાય અને એ બોલ્ટ સાથે એ ટાવર પોલ જે છે આપણો પોલ સાથે પણ એ ફિટ થાય. સેકલ ઇન્સ્યુલેટર આર નોન એઝ અ સ્પૂલ ઇન્સ્યુલેટર, એટલે એનું બીજું નામ છે સ્પૂલ ઇન્સ્યુલેટર. એ પણ લો વોલ્ટેજ પર્પઝ માટે જ છે, 11 kV સુધી અથવા એનથી ઓછા, અને એ શાર્પ ટર્ન લાઇન જ્યાં શાર્પ ટર્ન લેતી હોય બરાબર, એટલે બે પેશનમાં હોય વર્ટિકલ અથવા હોરિઝોન્ટલ, પણ જ્યાં શાર્પ ટર્ન હોય તે જગ્યાએ આપણે સેકલ ઇન્સ્યુલેટર વાપરીએ છીએ. અને કેવી રીતના જોઈન્ટ કરવામાં, કે પોલ સાથે સી ક્લેમ્પ લગાવવાનો, સી ક્લેમ્પ ફિગરમાં દેખાય જ છે અને આપણે પોલ પણ બતાવ્યો છે, સી ક્લેમ્પ, સી ક્લેમ્પ ડાયરેક્ટ પોલ સાથે ફિટ થઈ ગયો અને એ સી ક્લેમ્પ સાથે આપણે બોલ્ટિંગ કરીને સેકલ ઇન્સ્યુલેટર લગાવીશું. ત્યાં ગ્રુવ છે વચ્ચે, વચ્ચેનો પાર્ટ છે એને ગ્રુવ કહેવાય, અને ત્યાં બાઇન્ડિંગ વાયર જે આવે એનાથી બાંધી દેવાનો. ઓકે, ધીસ આર ધ 4 ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર. નાવ ફેલિયર ઓફ ઇન્સ્યુલેટર, નાવ યુ કેન રાઇટ કમ્પેરિઝન બિટવીન પિન ટાઈપ ઇન્સ્યુલેટર એન્ડ સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે 33 kV વોલ્ટેજ સુધી જ વપરાય, અને 33 kV કરતાં વધારે હોય તો સસ્પેન્શન ટાઈપ. પિન ટાઈપ ઇન્સ્યુલેટર જે હાઈ વોલ્ટેજ માટે એ હેવી બને અને બલ્કી એટલે જલ્દી તૂટી જાય એવા હોય છે, જ્યારે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર જે છે એ નોટ બલ્કી અને નોટ હેવી. ઇકોનોમિકલ પિન ટાઈપ ઇન્સ્યુલેટર એ ઇકોનોમિકલ નથી હોતા બરાબર, જ્યારે હાઈ વોલ્ટેજ, બંને હાઈ વોલ્ટેજની જ કમ્પેરિઝન છે, હાઈ વોલ્ટેજ માટે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર ઇકોનોમિકલ હોય છે. પિન ટાઈપમાં આખે આખું ઇન્સ્યુલેટર જ બદલવું પડે કોઈ પણ ફોલ્ટ થાય તો. ઓકે, જ્યારે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર હોય તો એની અંદર તમે ફોલ્ટી ડિસ્ક હોય એ ડિસ્ક ચેન્જ કરી શકો. પિન ટાઈપ ઇન્સ્યુલેટર એ ફિક્સ હોય છે બરાબર, એ સ્વિંગ ફ્રી ટુ સ્વિંગ નથી. સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર છે સસ્પેન્ડેડ બરાબર, એ ફ્રી ટુ સ્વિંગ. નામ યાદ રાખજો ફેલિયર ઓફ ઇન્સ્યુલેટરના કારણો, તો કે ફ્લેશ ઓવર થાય, ફ્લેશ ઓવર થાય એટલે ફ્લેશ ઓવર બિટવીન કન્ડક્ટર એન્ડ અર્થ, પંચરિંગ ઓફ ઇન્સ્યુલેટર, મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હોય, ડિફેક્ટ હોય, ઇન્સ્યુલેટર પંચર થઈ જાય લો વોલ્ટેજે, ત્યારે આવો પ્રોબ્લેમ થાય છે.
પછી શોર્ટ સર્કિટ્સ, પોરોસિટી ઓફ મટીરિયલ કે પોર્સેલિન જે છે એનો રફ સરફેસ ની અંદર ડસ્ટ ચોંટી જાય, મોઇસ્ચર ચોંટી જાય બરાબર, તો એ રેઝિસ્ટિવિટી ડિક્રીઝ કરે ઇન્સ્યુલેશનની, અને લીકેજ કરંટ ફ્લો થાય, લીકેજ કરંટ ફ્લો થાય તો એની અંદર ઇન્સ્યુલેટર એની પોરોસિટી વધી જાય મટીરિયલની, તેનાથી એ ફેલિયર થાય. ક્રેકિંગ ઓફ ઇન્સ્યુલેટર, સિમેન્ટ પિન ટાઈપ ઇન્સ્યુલેટરમાં વધારે પ્રોબ્લેમ થાય છે ક્રેકિંગનો બરાબર. સ્ટીલ છે, સિમેન્ટ છે, પોર્સેલિન છે, બધાનો કોઓફિશિયન્ટ જે છે એક્સપાન્સનનો એ જુદો જુદો હોય, તેથી એક ક્રેક પડી જાય. ડિપોઝિશન ઓફ ડસ્ટ, ડસ્ટ જામી જાય તો પણ એ પ્રોબ્લેમ થાય છે. લીકેજ કરંટ ફ્લો થાય, લીકેજ કરંટ ફ્લો થાય તેથી ફેલિયર થાય. મિકેનિકલ ફેલિયર, અને વોલ્ટેજ સર્જીસ એટલે કે વીજળી પડે અને વોલ્ટેજ સર્જ, લાઇટનિંગ જેને કહેવાય, લાઇટનિંગની સામે પ્રોટેક્શન ના હોય તો ઘણા કારણસર આ પ્રોબ્લેમ થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આ લેક્ચરના અંતમાં તમે એક પિન ટાઈપ ઇન્સ્યુલેટર અને સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર વચ્ચેની કમ્પેરિઝન લખી રાખજો અને તૈયાર કરી દેજો. ઓકે.